दाखला नंबर 5 वर्ग 50, 52, 53, 55, 58, 59, 61, 62, 64 एफआई बराबर शो 15, 110, 135, 115 and 25 હવે આપણે લેવાનું છે XI. XI એટલે શું કરવાનું? અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. 50 વત્તા 52 ભાગ્યા 2. કેટલા થાય? 50 વત્તા 52 102. 102 ભાગ્યા 2 એટલે 51. કેટલા થશે? 51. ચલો એના પછી આનો સરવાળો કરો. કેટલો થશે? 108 એટલે અહીંયા કેટલા આવશે? 54. હવે બુદ્ધિજી વિચારવાનું, બધામાં વર્ગ સરખા છે, વર્ગ લંબાઈ 3-3 એટલે બધામાં 3-3 ઉમેરશો તો ચાલશે. અહીંયા કરશો એટલે 54 ને 3-57 આવે, અને ના કરવું તો 114, આ બંનેનો સરવાળો 114 ભાગ્યા 2 એટલે 57. ચલો આ બંનેનો સરવાળો 120 થશે ભાગ્યા 2 એટલે 60, અને આ બંનેનો સરવાળો 126 થશે એ ભાગ્યા 3 એટલે 63. હવે સમજો, હવે મેઇન વસ્તુ સમજવાની, બધા અહીંયા બરાબર કેટલા વર્ગ છે? ગણો 1, 2, 3, 4, 5 પાંચ વર્ગ એટલે એકી સંખ્યા, 5 માં 1 ઉમેરો કેટલા થયા? 6. 6 ને 3 વડે 2 વડે ભાગો એટલે કેટલા થશે? 3. તો 1, 2 ને 3 ફરી કેટલા વર્ગ છે? 1, 2, 3, 4, 5 પાંચ વર્ગ, એન બરાબર 5 વત્તા 1 ઉમેરો 5 ને કેટલા થયા? 6. 6 ને 2 વડે ભાગો એટલે કેટલા રહ્યા? 3. તો આ 3 ની સામે અહીંયા આપણે શું મૂકવાનું છે? આ છે એ, આ શું છે? ચલો આપણને એ મળી ગયો, 57 માં એ લખી નાખું છું, ફરી થોડું એડજસ્ટ કરું છું, આ એ થઈ ગયો. ચલો હવે આપણે નિયમ પ્રમાણે આમ તો થાય, આમાંથી આ બાદ કરો ભાગ્યા વર્ગ લંબાઈ ને 3 એટલે મળવાનું છે, પણ આપણે આપણા નિયમ પ્રમાણે અહીંયા શું આવશે? 0. ઉપર જઈએ તો માઇનસ, અને નીચે જઈએ તો પ્લસ. અને આવું ક્યારે કરવાનું? વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે, બાકી નહીં. ચલો હવે પાછો વારો FI UI આ બંને નો ગુણાકાર આનો આ વચ્ચે નહીં આને વચ્ચે લેવાનું નહીં આ બંને નો ગુણાકાર ફરી 15 2 30 નિશાની માઇનસ એટલે માઇનસ 30 ચલો પછી 110 એકા 110 0 જોડે 135 0 115 એકા 115 અને 25 2 50 હવે આપણે શું શોધવાનો છે? સિગ્મા FI UI શું થાય? મારો ટોટલ આ બંને 110 ને 130 સમાન નિશાની, સરવાળો નિશાની તેની તે માઇનસ 140. આનો સરવાળો મારો શું રહેશે? વત્તા 165. ટોટલ કેટલું વધ્યું? 25. કેટલું વધ્યું? 25. પણ કયા 25? નિશાની સાથે લેવાનું. હવે આપણી પાસે એ બરાબર કેટલા છે? 57. ચલો બી બરાબર આપણી જોડે કેટલા છે? અરે સોરી, સિગ્મા FI આપણે અહીંયા થોડું નીચું લખો, એ બરાબર કેટલા આવ્યા? 57. આનો ટોટલ મારો 115, જો પહેલાથી મારો 125 ને 260, 135 260 260 માં 15 ઉમેરો 115 એટલે 375 અને આ 400 એક્ઝેક્ટ બાળકો ફિગર મળી ગઈ 400 ની. ઓકે તો એન બરાબર આપણે કેટલા મળ્યા? 400. હવે આ એન ગણો કે સિગ્મા FI ગણો? એક જ છે. હવે આપણે સૂત્ર અને શું રહ્યું? એચ બરાબર આ બંને વચ્ચેની વર્ગ લંબાઈ 3. હવે ગયા દાખલામાં નોંધ યાદ રાખજો, ગયા દાખલામાં વર્ગ કયો હતો? આગલા દાખલાનો વર્ગ હું જોઈ લઉં છું, એક મિનિટ. આવો હતો 65 થી 68 અને 68 થી 71. તો આવું હોય ને તો આ 68 બંને માં આવ્યો, તો આમાં ના ગણાય, પાછળ ગણાય. તો આમાં ક્યાં સુધી ગણાય? 65, 66 અને 67. માટે અહીંયા એચ બરાબર 3 લીધા હતા, પણ અહીંયા વર્ગ અહીંયા 52 ની જગ્યાએ કેટલા છે? 53. માટે અહીંયા 50, 51 ને 52 એમ 3 ગણ્યા. હવે ખબર પડી ગઈ એચ ની ગણતરી? એચ ની ગણતરી ફરી, અહીંયા સતત વર્ગ આવતો હોય ને તો આ ના ગણાય, આના 3 આંકડા ગણ લો. પછી આમાં એવો એટલે અધરસીમાં ગણવાની, ઉધ્વસીમાં નહીં ગણવાની. ચલો આમાં વર્ગ અલગ અલગ હોય તો બંને ગણવાના. ચલો એચ બરાબર અહીંયા 3. ચલો હવે સૂત્ર કયો આવશે? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI ઇન્ટુ એચ. ચલો એ એટલે અંદાજેલો મધ્યક કેટલો છે?
57 प्लस सिग्मा एफ आई यू आई आर यू 25 सिग्मा एफ आई टोटल आवृत्ति के लिए 400 गुणा 3 चलो आनो गुणाकार करो आ 57 छे वत्ता पॉइंट अहीं उभा रहो 75 भाग्या 400 અને પેલા 57 એમના એમ અને 4 વડે ભાગો બરાબર એટલે 18 ચોક 72 તો 18.75 અને આ છેદમાં 100 આ 100 તો ખરા ને નાક વર પડે તો આવી રીતે કરો 57 75 6 ભાગ્યા 4 ગુણ્યા 100 એક જ છે વસ્તુ આ તો ખાલી એક સ્ટેપ પછી ચલો હવે અહીંયા આગળ અને પોઈન્ટના બે આંકડા કપાશે 57 પ્લસ 0.1875 એટલે જો તમારે 57.18 લખો તો એ ચાલે અને પુસ્તકમાં જો 57.19 આપ્યો તો 7 અહીંયા 5 કે તેથી મોટી સંખ્યા હોય અહીંયા તો અહીંયા એક ઉમેરી દેવાનો બરાબર એટલે શું થાય 57.19 માટે x બાર બરાબર કેટલા મળ્યા 57.19 ફરી એકવાર જોઈ લો છેલ્લી વાર આની ગણતરી x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI upon sigma FI upon into H. ચલો A A બરાબર અંદાજેલો મધ્ય કેટલો છે 57 sigma FIUI આપણે ટોટલ મારી લાયા છે કેટલું છે 25 sigma FI કેટલો છે 400 sigma FI એટલે H વર્ગ લંબાઈ કેટલી છે 3 ચલો 25 તરી 75 ભાગ્યા 400 57 એમના એમ આનો ભાગાકાર કરો 75 ભાગ્યા 4 છેદમાં 100 કર્યા આ બંનેનો ભાગાકાર આવ્યો 75 છેદમાં 4 નો 18.75 અને 100 વડે ભાગ્યા એટલે 0.1785 બરાબર તો 1875 હવે અહીંયા આગળ 7 છે એટલે આગળ અહીંયા વધારો તો 8 ને 9 5 થી તેથી ઉપર હોય તો અહીંયા આગળમાં એક અંક વધી જાય અહીંયા 5 તા 1 કરો એટલે અહીંયા 8 થાય